વિદ્યાર્થીઓ તમે વેકેશનની ખૂબ મજા માનો છો તો ચાલો આજે આપણે સૂર્ય શક્તિથી ચાલતા જે એનર્જી પ્લાન છે એ પ્લાન વિશે જોવા માટે હું તમને આજે વેદાંત ઓર્ગેનિક ફાર્મમાં લાવ્યો છું તમે અંગ્રેજીના બીજા સત્રમાં પણ જોઈ ગયા છો સોલર એનર્જી તો આ જે ખેતર છે તેમાં આ પ્લેટ લગાવેલી છે તમે વિજ્ઞાનમાં પણ આ ભણ્યા છો કે ઉર્જાના બે સ્ત્રોતો એવા હોય છે જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત એટલે કે આપણે એને ફરી ઉપયોગ કરી શકીએ છીએ અને બીજો ઉર્જા સ્ત્રોત એવો છે જે પુનઃ અપ્રાપ્ય છે દાખલા તરીકે કોલસો પેટ્રોલ વગેરે આપણે ફરી ઉપયોગ નથી કરી શકતા એકવાર ઉપયોગ કર્યા પછી એ ખલાસ થઈ જાય છે પણ સૂર્ય ઉર્જા પવન ઉર્જા અને સામુદ્રિક ઉર્જા આવા કેટલા કુદરતી ઉર્જા સ્ત્રોત એવા છે જે પુનઃ પ્રાપ્ય છે વારંવાર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને અંગ્રેજીમાં પણ તમે જોઈ ગયા છો કે સૂર્ય એક સેકન્ડમાં જેટલી ઉર્જા ઊભી કરે છે તેને પૃથ્વીને વાપરતા સો વર્ષ લાગે છે એટલે સૂર્ય તો ઉર્જાનો અખૂટ ભંડાર છે આ સોલર પ્લેટ છે અને એમાં તમે જોઈ શકશો એકદમ ઝીણા તાર લગાવેલા છે અને આ તારમાં સિલિકોન હોય છે સિલિકોન આપણને રેતીમાંથી મળે છે હવે આ જે સૂર્યનો તાપ આ પ્લેટો ઉપર પડે એટલે એ પ્લેટોમાં રહેલા જે તાર છે તે સૂર્ય શક્તિનું એટલે કે સૂર્યના કિરણોનું પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને પછી એ ઉર્જા આખા ફાર્મમાં અથવા તો કોઈપણ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈપણ પ્લાન ચલાવવા માટે થાય એટલે કે સૂર્ય શક્તિનું પ્રકાશ શક્તિનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય અને વિદ્યુત ઉર્જાનું રૂપાંતર યાંત્રિક ઉર્જામાં થાય આવી અહીંયા સાહીઠ જેટલી પ્લેટ છે અને આ ખેડૂતો માટે ખૂબ આદર્શ એવું ભગવાનના આશીર્વાદ છે એવું સમજીએ તો પણ ચાલે કારણ કે આપણે ત્યાં કહ્યું છે ને કે સૂર્યાય નમઃ એટલે સૂર્ય ભગવાનને આપણે એટલે નમસ્કાર કરીએ છીએ કે ઉર્જાનો એ અખૂટ ભંડાર છે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ભવિષ્યમાં પણ એવા કેટલાક સાધનો શોધાશે જે સૂર્યશક્તિનું હજુ વધુમાં વધુ કેવી રીતે ઉપયોગ થઈ શકે તે વિશે આપણને માહિતી મળશે હવે અહીંયા તમે બધા તાર પણ જોઈ શકો છો તો આજે ઉપરથી જે વિદ્યુત ઊર્જા પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય પછી આ વાયરો દ્વારા અહીંયા આ જે એક મશીન મૂકેલું છે એની અંદર આવે અને પછી એમાં કન્વર્ટ થઈ અને સીધું એ ત્યાં ફાર્મના અંતિમ છેડા સુધી પહોંચે છે પછી એનાથી કૂવાની મોટર પણ ચાલે છે અને લાઈટ પંખા બધું જ આ ઉર્જાથી ચાલે છે તો મિત્રો મજા આવીને તમને સૂર્ય ઉર્જા વિશે શીખવાની આપણે આના વિશે હજુ વધુ જાણવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ